ના વાછડા વગર દૂધ આપે જ નહીં કોઈ દિવસ. વાછડો નહીં દેખાય તો લાત મારી દેશે, દૂધ નહીં આપે. પણ બેસને એનો પાડો હોય કે નહીં? એક મારા જેવો કાળો જમાઈ, એકદમ કાળો, સાસરે ગયો. સાસરે ગયો, નવી નવી ભેષ જણેલી હતી. જમાઈ આમ ઓટલા પર જ ખાટલો નાખેલો, ત્યાં જમાઈ બેસી રહેતા. આંગણામાં નીચે ભેષ બાંધેલી હતી. જમાઈ બે દિવસ રહે અને પછી સાસુને કીધું જાઉં. સાસુએ કીધું રહી જાઓ ને, આજનો દાડો રહી જાઓ. બીજે દિવસે જમાઈ કીધું જાઓ રહી જાઓ વળી એક દાડો. જવા જ નહીં દઈ, આઠેક દિવસ થઈ ગયા, સાસુ જવા જ નહીં દઈ. જમાઈ ખીજોય પડ્યો, થયું શું તમે? રોજ દર વખતે આવો તો બે દિવસથી વધારે રોકતા નથી, આ વખતે આઠ દસ દિવસ થયા જવા જ નથી, તો કેમ, શું થયું? ત્યારે સાસુએ કહ્યું, શું કહું જમાઈ તમને, અમારી ભેષ નવી નવી જણી છે, એનો પાડો મરી ગયો છે. ભેષ લાત મારે, તમે ઓટલા પર કાળા કાળા દેખાવ ને, ભેષના મનમાં મારો પાડો જ પડ્યો છે. આવી ભેષ કોઈના બી પાડાને જોઈને દૂધ આપી દે. ભેષને તગારો ભરીને દાણ મૂકો અને જેટલું કાઢવું હોય તેટલું કાઢી લો. તગારામાં ખૂટ્યું, ભેષે લાત મારી છે. એ ખાવાની લાલચમાં દૂધ આપે, ગાય વાછડાના પ્રેમમાં દૂધ આપે, વાત્સલ્યથી. ભગવાનને ગાયનું દૂધ કેમ અપાય? જે પ્રેમથી અર્પણ કરે તે ભગવાનને અપાય, જે ખાઉં ખાઉં કરીને આપે તે ભગવાનને નહીં ચાલે. એટલે ભેંસનું દૂધ ભગવાનને નહીં ચાલે, ગાયનું જ દૂધ પ્રેમ છે અર્પણ. તો એમ કોઈ તમારાથી નાનાને જગાડવું હોય તો એના બાલોમાં અંગલિયાઓ કો ખિલાતે હુએ, અટખેલિયા કરતે હુએ જગાઓ. તુમ્હારે સે બડે કો જગાના હો તો ઉસકે ચરણ સ્પર્શ કરકે જગાઓ. ડાયરેક્ટ ગોદડા નહીં ખેંચજો કોઈ. યુધિષ્ઠિર મહારાજ ને ધર્મરાજ ને કૃષ્ણ જગાવે છે, ઉઠો ધર્મરાજ ઉઠો. યુધિષ્ઠિર ઉઠ્યા, સામે કૃષ્ણને જોયા, ખાટલામાં ઉભા થઈ ગયા. ભગવાન આપ, હા મેં શું થયું, કેમ મને જગાડ્યો? એક જરૂરી કામ હે મહારાજ. બોલો બોલો, હુકમ કરો મારે, આજ્ઞા કરો. આખા દિવસના થાકેલા અને કોઈ તમને જગાડે, ઉઠ, તમે જાગશો. જારે થાકેલો છે પણ ધર્મરાજ, યુધિષ્ઠિર, પાંડવ કૃષ્ણના કામ માટે અડધી રાત્રે બી તૈયાર થયા. રાત દિવસ જે ભગવાન માટે ઉભો હોય ને ભગવાન, એનો રથ ચલાવે. અર્જુનનો રથ કેમ ચલાવ્યો એનું કારણ, એનો રથ કેમ ચલાવ્યો એનું કારણ, ભગવાનનો રથ ચલાવવાનું કામ કર્યું. સારથી ડ્રાઈવર, અને કોઈનો ડ્રાઈવર બનવાનું એ કઈ બહુ મોટી નોકરી નથી, હલકી નોકરી છે. કૃષ્ણ ભગવાને સારથી ડ્રાઈવર બન્યો અર્જુનનો. દ્વારકાનો રાજો, આટલો મોટો રાજો, 16,000 ગોપીઓનો ધણી, 1,64,000 છોકરાનો બાપ, અને ડ્રાઈવરની નોકરી કરે પાંડવોને ત્યાં. એનો રથ ચલાવે, અને ડ્રાઈવર એટલે ખાલી ગાડી સ્ટેરિંગ પર બેસીને ગાડી થોડી ચલાવે. જ્યારે રિકામ પણ હોય ત્યારે ગાડીને કપડું બી મારવું પડે, પોચા બી મારવું પડે, નીચે હવા બી દેખવી પડે, સ્ટેપની બી બદલવી પડે, ને બધું ખૂબ બધું જ કામ કરવું પડે. કૃષ્ણ ભગવાને અર્જુનનો રથ ચલાવ્યો તો ખાલી રથના ઘોડા જ નહીં ચલાવ્યા, ઘોડાની છાણ લીદ ઉઠાવતા, ઘોડાના મૂતર ઉઠાવીને ફેંકતા, ઘોડાને રોજ નવડાવતા, ઘોડાની માખીઓ ઉડાવતા, રથને કપડાથી રોજ સાફ કરતા, રોજ ધોતા, આટલી મજૂરી કરતા કૃષ્ણ ત્યારે. સાર, એટલું હલકું કામ કૃષ્ણ ભગવાને અર્જુનનું કર્યું. કેમ કર્યું? પાંડવો બી રાત દિવસ કૃષ્ણ માટે તૈયાર હતા. આધી રાતે બોલાવે તો કૃષ્ણ માટે તૈયાર. ત્યારે ભગવાન તમારો રથ ચલાવશે, આમને આમ નહીં ચલાવે. પાંડવ ઉઠીને તૈયાર થઈ ગયા. હુકમ કરો ભગવાન, ચાલો બગીચામાં જવું છે. એક જરૂરી વાત કેવી છે બગીચામાં, ચાલો ચાલો. અડધી રાત્રે બગીચામાં જવા તૈયાર થયા. ભગવાને કહ્યું, હું દ્રૌપદીને બી બોલાવી લઉં જરા, એને બી કામ છે. અને ભગવાન અડધી રાતે દ્રૌપદી પાસે ગયા, પગનો અંગૂઠો પકડ્યો, બેના ઉઠ. દ્રૌપદી જાગી, ભાઈ મને અત્યારે જગાડી? હા ભાઈ, બેન કામ છે તારું, ઉઠ. શું કામ છે ભાઈ? એક જરૂરી વાત કેવી છે બેન? બેસી ગઈ દ્રૌપદી. બોલે ભાઈ, બોલો. એમ નહીં બેન, આ વાત અહીં કહેવા જેવી નથી, બગીચામાં ચાલ, બગીચામાં કહેશું. પાંડવો બી આવે છે. ઘડિયાળ તરફ જોયું, એ જમાનામાં ઘડિયાળ બી નહીં હતી. હા, ઘડિયાળ બી ભાઈ, અત્યારે અડધી રાત્રે બગીચામાં જશું, લોક શું કહેશે? લોક ટિંગલ કરશે. બેન પાંડવો બી સાથે છે, ભલે ને હોય
પણ આ કઈ બગીચામાં જવાનો ટાઈમ થોડો છે ભાઈ, શું વાત છે તે અહીં જ કહી દે ને. નહીં બેન, અહીં કહેવા જેવી વાત નથી, બગીચામાં જ કહીશ. તો કાલે કહેજે ભાઈ, મને ઉતાવળ નથી, હું આખા દિવસની થાકી છું, મને સુઈ જવા દે. ભાઈ સુઈ ગઈ દ્રૌપદી, પાંડવ તૈયાર થઈ ગયા પણ દ્રૌપદી સુઈ ગઈ. અને ભગવાનને ગુસ્સો આવ્યો, ભલે તું મારી બહેન પણ મારું નહીં માને ને, આજ તુજે રોના પડેગા બહેન, આજ તુજે રોના. ઓર મેં જિસકો રુલાતા હું ઉસકો કોઈ હસા નહીં પાતા હે, ઓર મેં જિસકો હસાતા હું ઉસકો કોઈ રુલા નહીં પાતા હે. તને આજે રડાવીશ બહેન, તને આજે રડવું પડશે. ભગવાન પાંડવોની સાથે બગીચામાં ગયા, દ્રૌપદી સુતી છે. એક રૂપથી ભગવાન પાંડવો સાથે બગીચામાં વાતો કરી રહ્યા છે. અનેક રૂપ ધારણ કરનારા ભગવાને બીજું સૂક્ષ્મ રૂપ લીધું. દ્રૌપદીની સાથે દ્રૌપદીના પાંચ નાના નાના છોકરાઓ સૂતા છે, એમને ઉઠાવ્યા અને પાંચ પાંડવના ખાટલામાં સુવડાવી દીધા. યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ, નકુળ પાંચેના ખાટલામાં દ્રૌપદીના પાંચ છોકરા સુવડાવી દીધા. તામસી વિદ્યા બોલીને જે અશ્વસ્થામાને સુવડાવી દીધો હતો એ મંત્રની તાકાત ખેંચી લીધી. અડધી રાત્રે અશ્વસ્થામાં જાગ્યો, અંધારી રાત, ગભરાયેલો. અરે ખૂબ રાત થઈ ગઈ, દુર્યોધન મારી રાહ જોતો હશે. પાંડવો સુઈ ગયા, લાવ માથું કાપું. અંધારામાં ઉઠ્યો, અર્ધો નીંદમાં, અર્ધો અંધારામાં, અર્ધો બીકમાં, અર્ધો ગભરાયેલો. તલવાર કાઢી, કોણ છે તે જોયું નહીં. પાંચ ખાટલામાં પાંચ છોકરા સૂતા, ચોટલી પકડી પકડીને તલવારથી માથા કાપ્યા. મુઠ્ઠીમાં ચોટલીઓ પકડીને લટકાવી લીધી, ચા પાંચ ખોપડીઓ લઈ ગઈ. દુર્યોધનની પાસે રાતના અંધારામાં પાંચ ખોપડી લટકાવી, દેખ દુર્યોધન, તારા પાંચ પાંડવો, તારા પાંચ દુશ્મનોના માથા કાપીને લાવ્યો છું. સચ અને એટલો ખુશ થયો દુર્યોધન, એટલો ખુશ થયો, એટલી જોરથી હસવા લાગ્યો કે હસતા હસતા એના પ્રાણ નીકળી ગયા, મરી ગયો દુર્યોધન. દુર્યોધન પ્રાણ નીકળી ગયા. સવારે પાંડવોની સાથે ભગવાન કૃષ્ણ અશ્વસ્થામાં ત્યાંથી ભાગી ગયો. કૃષ્ણ પાંડવો સાથે ઘરે આવ્યા. દ્રૌપદી છોકરાઓને જગાડવા ગઈ, છોકરાઓ ખાટલામાં દેખાયા નહીં. પાંડવોના ખાટલા, છોકરાઓની આદત હોય રાત્રે માના પાસેથી ઉઠીને બાપ પાસે જાય, બાપ પાસેથી ઉઠીને એવા કરે છોકરાઓ. પાંડવોના ખાટલામાં જઈને જોયું તો લહેલુહાણ હાલતમાં ધડ પડ્યા છે, માથા ગાયબ. દ્રૌપદી રડી રહી છે, ખૂબ રડી. રડતા રડતા પ્રતિજ્ઞા કરી, રાતના અશ્વસ્થામાં આવ્યા હતા અને સવારે ભાગી ગયા છે, એણે જ મારા બાળકોને માર્યા છે. જાઓ અર્જુન, જાઓ આર્યપુત્ર, અશ્વસ્થામાંને જીવતા કે મરેલા કોઈ બી હાલતને પકડી લાવો. કૃષ્ણ ભગવાને રથ તૈયાર કર્યો, અર્જુન રથમાં બેઠ્યા. પીછો કર્યો અશ્વસ્થામાનો, અશ્વસ્થામાં ભાગતો દેખાયો. અર્જુનને કહ્યું, જે અર્જુન એ અશ્વસ્થામાં ભાગે છે, બાણ એને. અશ્વસ્થામાએ ધનુષ પર સર્વાસ્ત્ર બાણ ચડાવ્યા, બાણ છોડ્યો, અશ્વસ્થામાને ઊંધા હાથથી બાંધી લીધો, પકડીને લઈ આવ્યા, દ્રૌપદીની આગળ ઉભો કરી દીધો. લે તારો દુશ્મન. દ્રૌપદીએ દેખ્યું, બ્રાહ્મણનો બેટો અને તે બી ગુરુનો બેટો મારા બારણે બંધાયેલો નીચું માથું કરીને ઉભો છે. દ્રૌપદીને દયા આવી ગઈ. પાંચ છોકરાને માર્યા તે ભૂલી ગઈ અને ગઈ અશ્વસ્થામાના પગમાં પડી ગઈ, પ્રણામ ગુરુપુત્ર, પ્રણામ. અને અશ્વસ્થામાંથી આશીર્વાદ અપાઈ ગયા, અખંડ સૌભાગ્યવતી. દુશ્મન બી આશીર્વાદ, પ્રણામ મેં ઇતની તાકાત હૈ. મહારાજ અર્જુન, આર્યપુત્ર આને બાંધીને કેમ લાયા? બ્રાહ્મણનો બેટો છે, ગુરુનો બેટો છે, એને છોડો જલ્દી. કૃષ્ણ ભગવાન વચમાં પડ્યા, બેન આ તારો દુશ્મન છે, એને મારી નાખ, એને છોડ નહીં. બહુ સુંદર વાર્તાલાપ હોવા હે, મેં સમય કે અભાવ છે વિસ્તાર નહીં કરવા, હું સંક્ષિપ્ત કરવા. બહુ સુંદર વાર્તાલાપ થયો છે, હા વિસ્તાર કરવા જાઉં એક દિવસ આમાં જ જશે. બહુ વધારે વિસ્તાર, સુંદર વાત. અશ્વસ્થામાને માર્યો તો નહીં પણ ધક્કો મારીને કાઢી દીધો. એની ખોપડી ખેંચી, વાળ ખેંચ્યા, એની સાથે ખોપડીનું હાડકું નીકળી ગયું, એમાં એક દિવ્ય મણિ હતું, એ મણિ પણ નીકળી ગયું. અશ્વસ્થામાં ત્યાંથી ભાગ્યો, વિચાર કર્યો, પાંડવોએ મારું અપમાન કર્યું છે. સંતાન બીજમ કુરુ પાંડવાણામ, કમંડળનું જળ લીધું હાથમાં, સંકલ્પ લીધો, અત્રૈવ દિને અદ્ય દિને સંતાન બીજમ કુરુ પાંડવાણામ, પાંડવોનો વંશ મીટાવી દઈશ, પાંડવોના કુટુંબમાં દીવો બાળનારો નહીં રહેવા દઉં, પાણી પાનારો નહીં રહેવા દઉં. ધનુષ પર બાણ ચડાવ્યા, બ્રહ્માસ્ત્ર શક્તિ,
એક બાણ પાંચ પાંડવને મારવા, બીજો બાણ એમની એક પુત્ર વધુ છે પાંડવોની, ઉત્તરા અભિમન્યુની ઘરવાળી ગર્ભવતી છે. અભિમન્યુ મહાભારતના યુદ્ધમાં મરી ગયો છે પણ ઉત્તરા ગર્ભવતી થઈ છે અને એ ગર્ભને મારવા માટે બાણ માર્યો. બ્રહ્માસ્ત્રના અગ્નિમાં પાંડવો બળવા લાગ્યા. પાંડવો કૃષ્ણની શરણે ગયા. બ્રહ્માસ્ત્રને કોઈ મિટાવી નહીં શકે પણ પરમાત્માએ ભક્ત પર કૃપા કરી અશક્યને બી શક્ય બનાવ્યું. નારાયણાસ્ત્ર સુદર્શન ચક્ર હાથમાં લીધું અને અશ્વસ્થામાએ જે બાણ માર્યો હતો તેના ટુકડા ટુકડા કરી નાખ્યા. પાંડવોની રક્ષા કરી. ઉત્તરા 16 વર્ષની છોકરી ગર્ભવતી છે, વિધવા છે, ધણી મરી ગયો અભિમન્યુ. નાના છોકરાઓ નકલ ખૂબ જલ્દી કરે. હા ભાઈઓ બહેનો, એક વાત ધ્યાન રાખો, છોકરું અને વાંદરું એ નકલ ખૂબ જલ્દી કરે. તમે જેવું કરો ને એવું જ એ કોપી કરશે. એટલે નાના ઘરમાં નાના છોકરાઓની સામે કોઈ બી કામ સાચવીને કરજો. હમ, કોઈ બી શબ્દ સાચવીને બોલજો. તમે જેવું બોલશો તેવું જ છોકરું શીખશે. તમે જેવા કામ કરશો એવું જ છોકરું શીખશે. એટલે છોકરાઓની સામે બુરા કર્મ નહીં કરો, બુરા શબ્દ નહીં બોલો. ઉત્તરા 16 વર્ષની છે, 8 વર્ષની થઈને પરણીને આવી ગઈ હતી શાસ્ત્રે, બાળક જ હતી. અને ઉત્તરાએ દેખ્યું, નકલ કરી, મારા સાસુ સસરાઓને જ્યારે જ્યારે તકલીફ પડી છે ત્યારે દુનિયામાં કોઈને પગે પડવા નહીં ગયા, ભગવાનના શરણમાં ગયા છે, હું બી ભગવાનની શરણમાં જાઉં. ઉત્તરાને બાણ લાગ્યો તો પેટમાં એનું બાળક બળી ગયો તો, સુકાઈ ગયો તો, ગર્ભ વેદના થવા લાગી ઉત્તરાને. એ રડતી રડતી કૃષ્ણના શરણમાં ગઈ, સાડીનો છેડો પાથર્યો, કૃષ્ણની આગળ વિનંતી કરી. દેવકી સુત ગોવિંદ વાસુદેવ જગતપતે રક્ષમે તનયમ કૃષ્ણ ત્વામહં શરણં ગતઃ. હે દેવકીના પુત્ર.